हाय एवरीवन, गुड मॉर्निंग, गुड इवनिंग, गुड आफ्टरनून, केम छो बदा, मजामा? ओके, इन लास्ट लेक्चर आपणे चैप्टर 3 नो क्वेश्चन नंबर 2 जोयो हतो। हवे आ लेक्चर नी अंदर आपणे चैप्टर नंबर 3 नो क्वेश्चन नंबर 3 जोईशुं। बीकॉम सेमिस्टर 3 चैप्टर नंबर 3 अने एनो प्रश्न नंबर 3। अने आ जे प्रश्न नंबर 3 छे आ युनिटनो कयो प्रश्न छे? छेल्लो प्रश्न छे, छेल्लो अने मोस्ट आईएमपी प्रश्न छे अने लेंथी क्वेश्चन पण छे। ओके, सो आखो क्वेश्चन शांति थी एक वक्त अथवा तो मेक्सिमम बे वक्त तमे ध्यानथी वाँचशो, समझशो, जोशो अने सांभळशो तो तमने इजीली आ क्वेश्चन क्लियर थई जशे। ओके, सो क्वेश्चन आपणे शुरू करिए। क्वेश्चन 3 आपणने आपेलो छे, संरक्षणनी बाळ उद्योगनी रोजगारीनी अने औद्योगिकरणनी दलीलो विशे समझूती आपो। એટલે કે આ એક જ ક્વેશ્ચનની અંદર આપણને ત્રણ જુદી જુદી દલીલો વિશે સમજૂતી આપવાની છે। ઓકે, સો એમાં સૌથી પહેલું કીધું છે બાળ ઉદ્યોગોની દલીલો। ઓકે, સો એ આપણે શરૂઆત કરીએ સંરક્ષણની બાળ ઉદ્યોગની દલીલો। તો સૌથી પહેલાં આપણે પરિચય જોઈશું। બાળકને રક્ષણ આપવાની દલીલને અથવા તો બાળ ઉદ્યોગને રક્ષણ આપવાની દલીલને મુક્ત વેપારના હિમાયતી પ્રોફેસર મિલ, પરીક્ષામાં ખાસ યાદ રાખજો, તમને પૂછાય છે ઘણી વખતે કે સંરક્ષણની બાળ ઉદ્યોગની દલીલ મુક્ત વેપારમાં કયા અર્થશાસ્ત્રીએ આપેલ છે, તો નામ શું છે એનું? પ્રોફેસર મિલ। અને બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પણ તેનો શું કર્યો છે? સ્વીકાર કર્યો છે, સ્વીકાર નથી તે શું છે? સ્વીકાર કર્યો હોવાથી સૌથી વધુ અસરકારક બનેલી છે। હેમિલ્ટન, ફેડરિક લિસ્ટ, જે એસ મિલ, માર્શલ વગેરે અર્થશાસ્ત્રીઓએ પણ કેટલાક બાળ ઉદ્યોગોને રક્ષણ આપવાની હિમાયત કરી છે। અલ્પવિકસિત દેશોમાં નવા શરૂ થતા ઉદ્યોગોને વિકસિત દેશમાં જામેલા ઉદ્યોગો સામે રક્ષણ ન આપવામાં આવે તો હરીફાઈના લીધે તેમનો વિકાસ કરવો કેવો બને છે? મુશ્કેલ પડી શકે છે। સિમ્પલ વસ્તુ છે કે કોઈ 25 વર્ષનો યુવાન છે અને તેની સામે ઝઘડા કરનારું બાળક કોણ છે? 15 વર્ષનું છે અથવા તો 10 વર્ષનું છે। તો સિમ્પલ વસ્તુ છે કે 25 વર્ષના યુવાનની સામે 15 વર્ષનો બાળક અથવા કે 10 વર્ષનો બાળક જો ઝઘડો કરવા જાય તો એ સામે લાંબો સમય સુધી ટકી શકતો નથી। તો એની સાથે કોઈ સંરક્ષણ આપવા માટે જરૂરી છે। ઓકે, તો એવી રીતે અહીંયા પણ આપણને કીધેલું છે। જેમ નાના બાળકને ચાલતા શીખવાડવા માટે ચાલણ ગાડીની જરૂર પડે છે, તેમ નવા શરૂ થતા ઉદ્યોગોને પણ સંરક્ષણ માટે સરખી ગાડીની જરૂર પડે છે। જ્યારે દેશમાં નવો ઉદ્યોગ શરૂ થયો હોય અને તે તેમની બાલ્યાવસ્થામાં હોય તો તેને શું કહેવામાં આવે છે? બાળ ઉદ્યોગ। બાલ્યાવસ્થા એટલે કે હજુ બિઝનેસ નવો નવો ચાલુ કર્યો છે, તેને માર્કેટમાં આવ્યા હજુ 5 કે 6-7 વર્ષ જ થયેલા હોય તો એને આપણે શું કહીશું? બાળ ઉદ્યોગ કહીશું। ઓકે, ગુરનાર મિરડાલે બાળ ઉદ્યોગનો તર્ક વિસ્તારી બાળ અર્થતંત્રના સંદર્ભમાં પોતાની દલીલો રજૂ કરી છે। ઓકે, હવે આપણને કીધું છે બાળ ઉદ્યોગને રક્ષણ આપવાના ફાયદા। જો આપણે બાળ ઉદ્યોગોને રક્ષણ આપીશું તો આપણને કેવા પ્રકારના ફાયદા જોવા મળશે? તો એમાં આપણને ફાયદા કીધેલા છે, તો બાળક જન્મે રક્ષણ આપવાથી તેના દ્વારા મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું શક્ય બનતા શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ ઉદ્યોગોને પ્રાપ્ત થશે। બાળક જન્મશે એટલે કે કોણ? જે બાળ ઉદ્યોગ છે તેને આપણે રક્ષણ આપીશું તો તેનાથી મોટા પાયા ઉપર ઉત્પાદન આપણે કેવી રીતે કરી શકશું? આસાનીથી કરી શકશું। અહીંયા મેં શબ્દ ખાસ વાપર્યો છે બાળક જન્મે, પરીક્ષામાં તમારે બાળક જન્મે નથી લખવાનું, તમારે શું લખવાનું છે? બાળ ઉદ્યોગને લખવાનું છે। ઓકે, તો અહીંયા મેં તમને ખાલી ફક્ત યાદ રહે એટલા માટે લખેલું છે કે બાળક જન્મે ત્યારે આપણે તેને રક્ષણ આપીશું તો ઓટોમેટિકલી જ્યારે તે મેચ્યોર થઈ જશે એટલે કે 25 વર્ષનો થઈ જશે તો એના પછી એના જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવશે તો પણ એની સામે લડી લેવા માટે કેવું થશે? સક્ષમ થઈ શકશે। ઓકે, એના પછી છે બાળ ઉદ્યોગને રક્ષણ મળતા વસ્તુનો મોટા પાયા ઉપર ઉત્પાદન શક્ય બનશે અને આથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આવશે તથા ટેકનોલોજી દ્વારા વસ્તુઓની ગુણવત્તા પણ સુધારી શકાશે, પરિણામે
પ્રજાને સારી ગુણવત્તાની વસ્તુઓ પણ પ્રાપ્ત થશે. થર્ડ પોઈન્ટ છે, બાળ ઉદ્યોગને રક્ષણ મળતા ઉદ્યોગો વિકસતા રોજગારીની તકોમાં પણ શું થશે, વધારો થશે, એટલે કે એમ્પ્લોયમેન્ટમાં પણ વધારો થશે. બાળ ઉદ્યોગને રક્ષણ આપતા આયાત જકાત જેવું સાધન વાપરે તો સરકારની પણ શું થઈ શકે છે, આવક થઈ શકે છે. એટલે કે આપણે શું નાખીશું, ડ્યુટી નાખીશું અથવા તો ટેક્સ નાખીશું, જેના કારણે ગવર્મેન્ટને પણ ક્યાંક ને ક્યાંક આવક ઊભી થાય. બાળ ઉદ્યોગને વિકસતા દેશમાં ઔદ્યોગિક વિકાસ શક્ય બનશે અને ભવિષ્યમાં દેશની આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબન પણ મેળવી શકશે. સ્વાવલંબન પણ આપણે આગળ જોઈ ગયા, સ્વાવલંબન એટલે કે પોતાની જાત ઉપર આધારિત, એટલે કે સેલ્ફ ડિપેન્ડન્ટ. તમે અત્યારે જ્યારે ભણો છો કોલેજની અંદર, તો તમે શું છો, ડિપેન્ડન્ટ છો. કેમ? કારણ કે તમારી જે ભણવાની ફીસ છે એ પણ હાલમાં તમારા માતા પિતા ચૂકવી રહ્યા છે. એનો મતલબ કે તમે કેવા છો, પરાવલંબી છો. તમે જ્યારે પોતાના ખર્ચા પોતે ઉપાડશો ત્યારે તમે શું બની જશો, પરાવલંબી નહીં પરંતુ સ્વાવલંબી બની જશો. ઓકે, અત્યારે તમે કેવા છો, પરાવલંબી છો, કારણ કે તમે તમારા માતા પિતા ઉપર આધારિત છો. ઓકે, સો આ ડિફરન્સ તમે ખાસ યાદ રાખજો, સ્વાવલંબી એટલે શું અને પરાવલંબી એટલે શું. ઓકે, એના પછી આપણને આપેલું છે બાળ ઉદ્યોગને રક્ષણ શા માટે, કેમ આપણે એમને પ્રોટેક્શન આપવું જોઈએ. તો શરૂઆતમાં નવા ઉદ્યોગોને બજારની પ્રથા ખબર હોતી નથી અને તેના પરિણામ સ્વરૂપે તેમને શું કરવું પડે છે, મોંઘા વ્યાજે મોડી લાવવી નહીં પરંતુ મૂડી છે. આ ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેકો છે તો તમે ખાસ ધ્યાન આપજો, મોંઘા વ્યાજે મૂડી લાવવી પડે છે. મૂડી એટલે કે પૈસા લાવવા પડે છે અને વધારે પડતું વ્યાજ પણ ચૂકવવું પડે છે. પછી નંબર ટુ છે, નવા ઉદ્યોગોમાં વિશ્વાસ નહીં હોવાથી જે મજૂર લોકો છે તેમને આકર્ષવા માટે પણ શું કરવું પડે છે, વધુ વેતન ચૂકવવું પડે છે. કારણ કે તમે નવો નવો બિઝનેસ ચાલુ કરો છો, તમે કોઈ મજૂર લોકોને ઓળખતા નથી તો મજૂર લોકો જલ્દી તમારી સાથે જોડાશે નહીં. પરંતુ તમારે જો એમને આકર્ષવું હોય તો તમને શું કરવું પડશે, એમને કહેવું પડશે કે અમે તમને વધુ વેતન ચૂકવીશું, તો એ વધુ વેતનની લાલચમાં શું કરી શકે છે, તમારી સાથે જોડાઈ શકે છે. ઓકે, પછી છે નવા ઉદ્યોગોએ નવા બજારનું સંશોધન કરવા માટે પણ શું કરવું પડે છે, વધુ ખર્ચ કરવો પડે છે. એટલે કે સંશોધનના ખર્ચાઓ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ખર્ચાઓ. બજારમાં તમારે કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો સૌથી પહેલાં બજારની જાણકારી તમારી જોડે હોવી જરૂરી છે. બજારની જો જાણકારી તમારી જોડે નહીં હોય તો તમે બજારમાં લાંબો સમય ટકી શકશો નહીં. તો એના પાછળ જે ખર્ચો થાય છે એને શું કહેવામાં આવે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સીસ. એટલે કે અહીંયા જે આપેલું છે આપણને, સંશોધનના ખર્ચાઓ. ઓકે, પછી છે બાલ્યાવસ્થામાં કોઈ પણ ઉદ્યોગ તેની પૂરી શક્તિથી ઉત્પાદન કરી શકતો નથી, આથી તે ખર્ચ ઓછા એકમો વચ્ચે વેચવાથી શરૂઆતના તબક્કામાં એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વધુ આવે છે અને તેથી જૂના ઉદ્યોગો સામે આ બાળ ઉદ્યોગોને રક્ષણ આપવું કેવું બને છે, જરૂરી બને છે. એટલે કે કોઈ નવો નવો બિઝનેસ ચાલુ થયેલો છે તો એ પોતાની પૂરીપૂરી કેપેસિટીથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતો નથી. તેને શું કરવું પડે છે, શરૂઆતમાં ઓછા એકમોનું ઉત્પાદન કરવું પડે છે અને જો તે એકમો વેચાઈ જાય તો જ તે નવા એકમો બનાવવાનો પ્રયત્ન કરશે, અને જો નહીં વેચાય તો પછી તેને વિચાર કરવો પડશે કે એ બિઝનેસ એને કન્ટિન્યુ કરવો છે કે નહીં કરવો. ઓકે, એના પછી છે શરૂઆતના તબક્કામાં એકમ વિકાસ અને ઔદ્યોગિક વિકાસને લાભ મળતા નથી. એટલે કે નવો નવો બિઝનેસ ચાલુ થાય તો તેને એકમ વિકાસનો લાભ પણ નહીં મળે અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસનો પણ લાભ મળશે નહીં. અને છેલ્લો પોઈન્ટ કીધો છે, નવા શરૂ થતા ઉદ્યોગોનો અનુભવ હોતો નથી. સિમ્પલ છે કે નવો નવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તેની અંદર આપણને અનુભવ હોતો નથી. તેમને નિષ્ણાતોની સેવા મેળવવા માટેનો પ્રશ્ન પણ નડતો નથી. આથી ઉત્પાદન ખર્ચ વધવાથી, ઊંચો થવાથી શરૂઆતમાં રક્ષણ આપવું કેવું બની જાય છે, અનિવાર્ય બની જાય છે. જે અહીંયા તમને જોવા મળે છે ઉનાવાથી, તે એકચ્યુઅલમાં ઉનાવાથી નથી પરંતુ ઊંચો હોવાથી એવું છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, તેને સુધારી નાખજો. ખર્ચ ઊંચો હોવાથી શરૂઆતમાં સંરક્ષણ આપવું અનિવાર્ય હોય છે. ઓકે, સો આ હતા
બાળ ઉદ્યોગને રક્ષણ શા માટે આપવું, તેના માટેના કારણો. ઓકે, પછી આપણને કીધું છે સંરક્ષણની શરતો, એટલે કે સંરક્ષણ જો આપવું છે તેના માટેની શરતો તમારે શું કરવી પડશે, માનવી પડશે. ઓકે, તો એના માટે શરતો આપણને આપેલી છે. તો સૌથી પહેલું છે કે આવું સંરક્ષણ કેવું હોવું જોઈએ, ટૂંકા ગાળા માટે અને મર્યાદિત હોવું જોઈએ. તમે લાંબા સમય સુધી કોઈને પણ સંરક્ષણ આપી શકશો નહીં. જ્યારે ઉદ્યોગ પગભર થઈ જાય ત્યારે તરત જ સંરક્ષણ પાછું ખેંચી લેવું જોઈએ. એટલે કે જ્યારે કોઈપણ ઉદ્યોગને આપણે શરૂઆતમાં સંરક્ષણ આપ્યું હતું, પરંતુ હવે એ ઉદ્યોગ પોતાની ફૂલ કેપેસિટીથી શું કરી રહ્યો છે, બજાર ઉપર રૂલ કરી રહ્યો છે, બજાર ઉપર રાજાની જેમ કામ કરી રહ્યો છે, ત્યારે આપણે સંરક્ષણને શું કરવું જોઈએ, પાછું ખેંચી લેવું જોઈએ. ઓકે, પછી છે સંરક્ષણ તમામ ઉદ્યોગોને ન આપતા જે ઉદ્યોગોમાં ઝડપી વિકાસ થવાની શક્યતા હોય અને લાંબા ગાળે પોતાની જાતે જ વિકાસ કરવાની શક્તિઓ તેમનામાં આવેલી હોય તો તેમને જ આપણે સંરક્ષણ આપવું જોઈએ. પછી છે સંરક્ષણ નીતિ એવા દેશોને આપવી જોઈએ કે જે વિકાસ સાધી રહ્યા હોય, જે દેશો ઉદ્યોગીકરણને ક્ષેત્રમાં પ્રવેશ્યા હોય અને ઉદ્યોગોની વિકાસ માટેની કુદરતી અનુકૂળતાઓ પણ તે દેશમાં પડી હોય, તેવા ઉદ્યોગો આપણે શું કરવું જોઈએ, રક્ષણ આપવું જોઈએ. પછી છે સંરક્ષણ આપ્યા સિવાય જે ઉદ્યોગોનો વિકાસ અશક્ય હોય આપણે તેવા ઉદ્યોગોને શું કરવું જોઈએ, રક્ષણ આપવું જોઈએ. અને છેલ્લો પોઈન્ટ કીધો છે આપણને સંરક્ષણ એવા ઉદ્યોગને આપવું જોઈએ કે જે ભવિષ્યમાં વિદેશી ઉદ્યોગો સામે કોઈ પણ જાતની મદદ વગર હરીફાઈમાં ઊભા રહી શકે તેવા હોય. ઓકે, સો આ જે શરતો છે એ શરતો એક્સેપ્ટ થતી હોય તો ને તો જ આપણે શું કરવું જોઈએ, જે તે ઉદ્યોગને સંરક્ષણ આપવું જોઈએ, અધરવાઇઝ સંરક્ષણ આપવું જોઈએ નહીં. પછી આપણને કીધું છે બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવાની મર્યાદાઓ. હવે મર્યાદાઓ પણ આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, સો મર્યાદામાં સૌથી પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે કે સંરક્ષણ પાત્રતા નક્કી કરવું કેવું છે, કઠિન છે. હવે આપણે સંરક્ષણ આપવું તો છે, પરંતુ સૌથી પહેલાં કયા લોકોને, એટલે કે કયા પાત્રને, એટલે કે કયા ઉદ્યોગોને આપણે સંરક્ષણ આપવું અને કયા ઉદ્યોગોને સંરક્ષણ ન આપવું તે નક્કી કરવાનું કામ કેવું છે, કઠિન છે. ઓકે, તમે એમને એમ કોઈ પણ ઉદ્યોગને ડાયરેક્ટ જ સંરક્ષણ આપી શકતા નથી. ઓકે, સો બાળ ઉદ્યોગની સંરક્ષણ પાત્રતા નક્કી કરવાનું કાર્ય વાસ્તવમાં ઘણું કઠિન છે. કયો ઉદ્યોગ ભવિષ્યમાં હરીફાઈમાં ટકી શકશે અને કયો ઉદ્યોગ નહીં ટકી શકે તે તે નક્કી કરવાનું કાર્ય પણ કેવું છે, ઘણું કઠિન છે. ઉપરાંત એલ્થવર્થ નામના અર્થશાસ્ત્રીએ તો તેમ પણ કહેલું છે કે દેશમાં જે ઉદ્યોગો કુદરતી અનુકૂળતા ધરાવતો હોય તેને સંરક્ષણ આપો કે ન આપો પણ પોતાને જાતે વિકસી શકવાનો જ હોય, આથી સંરક્ષણ આપવું જરૂરી નથી. ઓકે, એના પછી સંરક્ષણ કાયમી બનવાનો ભય. હવે બીજો એક ભય એ છે કે કોઈને આપણે સંરક્ષણ આપીએ છીએ તો એ ઉદ્યોગ શું બની જાય છે, ડિપેન્ડેડ બની જાય છે. પછી તેમને શું થાય છે કે જે એમને ઉપર એક વિશ્વાસ બની જાય છે કે આપણા ઉપર શું છે, સંરક્ષણ છે. તો એના પછી તે લોકો શું કરે છે, વ્યવસ્થિત ધ્યાન આપતા નથી, વ્યવસ્થિત કોઈ પણ બિઝનેસ ચલાવતા નથી, ને જેના કારણે એવો ભય ઊભો થઈ જાય છે કે સંરક્ષણ કાયમી તો થવાનું નથી. ઓકે, સો ઉદ્યોગોને અપાતું સંરક્ષણ માત્ર ટૂંકા ગાળા માટે જ આવકાર્ય છે, જે આપણે આગળની શરતોમાં પણ જોયું. પરંતુ વાસ્તવમાં એક વખત સંરક્ષણથી ટેવાયેલા ઉદ્યોગને અપાતું સંરક્ષણ છોડવાનું ગમતું નથી. એટલે કે કોઈ તમારી કેર કરે પછી સડનલી એ તમારી કેર કરવાની બંધ કરી નાખે તો તમને એ ગમતું નથી. એવી જ રીતે કોઈ બિઝનેસની કોઈ કેર કરતું હોય અને અચાનક જ એ કેર એમનાથી દૂર કરવામાં આવે તો કોઈ પણ બિઝનેસને તે વસ્તુ ગમતી નથી. આ શિશુ ઉદ્યોગો ગમે તેટલા વર્ષો જવા છતાં પોતાને યુવાન કેવડાવવા માટે ઘણી વખતે તૈયાર પણ હોતા નથી. ઉદ્યોગો પોતાનું સંરક્ષણ ચાલુ રહે તે માટે ઘણી વખતે લાંચ, રૂશ્વત અને ગેરરીતિઓનો પણ આશ્રય લે છે, જેના પરિણામ સ્વરૂપે સંરક્ષણ કાયમી બની રહેવાનો પણ ભય ઊભો થાય છે. ઓકે, પછી છે
कार्यक्षमता ऊपर विपरीत असर। उद्योगों ने संरक्षण आपवाथी ते कार्यक्षम बनवानो प्रयत्न नहीं करे, परिणामे उत्पादन खर्च अने भाव ऊंचा प्रवर्ते छे। संरक्षण नीति थी विशाल ग्राहक वर्ग मोटा भागे मर्यादित उत्पादकों ने घणीवार असामान्य लाभ थाय छे। एल्सवर्थना मते संरक्षणात्मक जकात उद्योगनी बिन आवड़तनू एक रक्षण करे छे। इंग्लैंड में मुक्त व्यापार नीति होवा छता नवा उद्योगों स्थापाया अने विकसया हता। आथी ज घणा निष्णातों मते बाल उद्योगों ने जकात द्वारा रक्षण आपवा करता सबसिडीनी नीति आपवानी वधु इच्छनीय गणवामां आवे छे। पछी कीधुं छे आपणने वास्तविकता, वास्तविकता एटले के रियालिटी। रोपेकना मते आ दलील सैद्धांतिक दृष्टिए साची होवा छता तेनो अमल करवा माटे अनेक गूंचवणो ऊभी थाय छे। संरक्षण नीति अपनावा जता देश नैतिकताना पतनना मार्गे जाय छे। संरक्षणना लीधे देशना ग्राहकोने घणा लांबा समय सुधी वस्तुनी वधु किंमत चूकवी पड़े छे। आथी घणा अर्थशास्त्रीओ बाळ उद्योगने जकात द्वारा संरक्षण आपवाने बदले बाल्यावस्थामां आर्थिक सहाय आपवानी भलामण पण करे छे। ओके, सो अहीं आपणने कोना माटेनी दलीलो पूरी थाय छे? संरक्षण बाळ उद्योगनी दलीलो पूर्ण थाय छे। अने हवे वारो आवे छे संरक्षणनी रोजगारीनी दलीलो। ओके, तो सौथी पहला आपणे जोईशुं रोजगारीनी दलीलनो स्वरूप। हवे अहींया आपणने जुदी जुदी प्रकारनी बेकारीओ आपेली छे। सौथी पहला कामचलाउ बेकारी, पछी छे ऋतुगत बेकारी, तीजी छे कायमी बेकारी अने चौथी छे चक्रिय बेकारी। आ चार प्रकारनी बेकारीओ आपणने आपेली छे। ओके, तो कोईपण अर्थतंत्रमां फेशन अभिरुचि बदलाता अमुक जूना उद्योगो शुं थई जाय छे, बंद पड़े छे अने नवा उद्योगो शुरू थाय छे। परंतु आ गाळामां जे बेकारी उद्भव थाय छे तेने आपणे शुं कहीशुं? काम चलाउ, एटले के टेम्पररी बेरोजगारी आपणे कही शकीशुं। ओके, पछी छे ऋतुगत बेकारी। ऋतुगत एटले के ऋतु ઉપર આધારિત બેકારી। સંરક્ષણ દ્વારા ઋતુગત બેકારીને દૂર કરી શકાતી નથી। આ માટે તો જે સમયે કામદારો બેકાર રહેતા હોય તે સમયે તેમને પૂરક અથવા તો આપણે બીજા કોઈ અહીંયા અંગ્રેજી ઉદ્યોગો આપ્યા છે, તો અહીંયા અંગ્રેજી ઉદ્યોગો મતલબ કેવા પ્રકારના ઉદ્યોગો થાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે કે એમને આપણે શું કરવાનું છે, એવા પ્રકારના અવેજી ઉદ્યોગો હોય, અંગ્રેજી નહીં પરંતુ કેવા ઉદ્યોગો, અવેજી। અવેજી એટલે કે કોઈ એમના કામ સાથે સંબંધિત અન્ય કામ હોય એની અંદર તેમને રોકવા જોઈએ। ઓકે, પછી છે કાયમી બેકારી। ઘણા વિકસતા દેશોમાં કાયમી બેકારી જોવા મળે છે। જો દેશમાં ઉદ્યોગોને વિકસતા ઉદ્યોગો સામે આયાત જકાત નાખીને રક્ષણ આપવામાં આવે તો આયાતો મોંઘી થતાં તે ઘટે છે, પરિણામે દેશમાં આયાત અવેજીકરણના ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે। વિદેશની મૂડી પણ દેશના સંદર્ભમાં જે બજારનો લાભ લેવા માટે દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવા માટે સ્થાપવામાં આવે છે, અને પરિણામે રોજગારીના તકોનું સર્જન થઈને કાયમી, અહીંયા આપણને કાયમી દીકરી લખેલું છે પણ એને શું કહેવામાં આવશે, કાયમી। બુકમાં તમે ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રિન્ટિંગમાં મિસ્ટેક ઘણી બધી આવેલી છે એટલે તમને મેં કીધું છે કે કાયમી જે બેકારી છે એનો પ્રશ્નનો ઉકેલ લાવી શકાય। દીકરી નથી પણ ત્યાં શું છે, કાયમી બેકારી છે। ઓકે, એટલે તમને પહેલાં જ મેં કીધું કે ખાસ તમે ચોપડી લઈને બેસજો તો તમને આસાનીથી ખબર પડશે, અમુક જે શબ્દો છે એમાં ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક્સો થયેલી છે। અને છેલ્લો પોઈન્ટ આપણને કીધો છે આની અંદરનો, ચક્રિય બેકારી, એટલે કે તેજી મંદીના પ્રવાહથી ઉદ્ભવેલી બેકારીને શું કહેવામાં આવે છે, ચક્રિય બેકારી કહેવામાં આવે છે। ઓકે, સો આ હતા રોજગારીના દલીલના સ્વરૂપને, આપણને ચાર જુદા જુદા સ્વરૂપ આપેલા હતા તે। હવે આપણને એનામાં થોડું વધારેમાં કીધું છે સંરક્ષણ નીતિ રોજગારી કેવી રીતે વધારે છે, તેમાં સૌથી પહેલું કીધું છે આપણને આયાત જકાત નાખવી। કઈ નાખવી? આયાત જકાત નાખવી। જો દેશ સંરક્ષણ નીતિને અપનાવે તો વિદેશથી આયાત થતા માલ ઉપર આયાત જકાત નાખીને દેશના આવી વસ્તુને બનતા ઉદ્યોગને શું આપી શકાય છે, સંરક્ષણ આપી શકાય છે, તો તે આ ઉદ્યોગો ધીમે ધીમે આર્થિક વિકાસ સાધી શકે છે। ઓકે, પછી છે
परोक्ष उद्योगोनो पण विकास। आवा संरक्षित उद्योगोनो विकास थता तेनी नजीकनी अने दूरोगामी असर थी तेनी साथे परोक्ष रीते संकळायेला उद्योगों ने पण विकास थशे अने परिणाम स्वरूपे बेरोजगारी में पण आपणने नोंधपात्र घटाड़ो जोवा मळशे। पछी छे विदेशी हरीफाई में टकी रहेवा माटे। आज रीते अत्यारना स्थापित उद्योगों ने जो राज्य तरफथी रक्षण आपवामां नहीं आवे तो आधुनिक यांत्रिकरण अपनावेल विदेशी उद्योगों सामे भाव अने गुणवत्तानी दृष्टिए आ उद्योगों टकी शकशे नहीं। कोनी कोनी दृष्टिए? एक तो भावनी दृष्टिए अने बीजू गुणवत्तानी दृष्टिए, कारण के भाव में आपड़ा देशनो भाव वधारे हशे, ज्यारे गुणवत्तानी दृष्टिए एमना देशनी गुणवत्तानी वस्तु केवी हशे? वधारे सारी हशे। तो बन्ने में आपड़े शू छीए? एमना करता घणा बधा पाछळ रही शकीशुं ने जेना परिणाम स्वरूपे बेकारी सर्जाशे। भारतमां अंग्रेजोना शासन समये नाना अने गृह उद्योगों इंग्लेंडना कारखानामां माल अने रक्षण नहीं मळवाथी ज पड़ी भांग्या हता। मंदीमां रक्षण ने प्रोत्साहन। खास तो ज्यारे मंदी मात्र आपणा देश पूरती ज मर्यादित होय त्यारे संरक्षण नीति द्वारा ज प्रोत्साहन आपीने उत्पादन अने रोजगारी वधारी शकाय छे। आवा संरक्षण पाछळ मांगनी दिशा फेर करवानो आशय होय छे। संरक्षण नीति द्वारा विदेशी वस्तुनी मांग आंतरिक वस्तुमां पुनरावर्तित करीने तो असरकारक मांगमां वधारो करीने रोजगारीमां वधारो करी शकाय छे। व्यापार चक्रीय बेरोजगारी दूर करवा। प्रोफेसर हिस्क व्यापार चक्रनी बेरोजगारीने दूर करवा माटे संरक्षण नीतिनी हिमायत करे छे अने राजकोषीय नीतिना सहायक पण करेली छे। घणा अर्थशास्त्रीओ द्वारा अल्पविकसित देशोमां कायमी बेकारी घटाड़वा माटे आ नीतिनी हिमायत करवामां आवेली छे। आयात जकात नाखवाथी देश में आयात अवेजीकरण करता उद्योगों की स्थापना थशे अने जेना परिणाम स्वरूपे बेरोजगारी में पण घटाड़ो थशे। आंतरिक बचतों अने मांग में वृद्धि। आयातों ऊपर जकातो नाखवाथी आयातों मोंघी बने छे, आथी आयातों पाछळनो खर्च घटता देशनी आंतरिक बचतों में वधारो थाय छे। आने कारणे आंतरिक वस्तुनी मांगमां शुं थाय छे? वधारो थाय छे अने परिणामे रोकाण वधता रोजगारीनी तकोमां पण वधारो थाय छे। ओके, सो आ आपणने पॉइंट आपेला हता संरक्षण नीतिनी रोजगारी केवी रीते वधारी शके छे। ओके, एना पछी कीधुं छे आपणने संरक्षण नीतिनी मर्यादाओ कोना माटे? रोजगारी माटे। ओके, तो एनी अंदर फर्स्ट पॉइंट छे निकास उद्योगों पर विकसित असर, सॉरी विपरीत असर। जो कोई देश में राष्ट्रीय आवक निकास वस्तुनो हिस्सो मोटो होय अने आयात वस्तुनो हिस्सो ओछो होय तो रोजगारी दृष्टिए संरक्षण आपवू घणीवार फायदाकारक करता नुकसान करता वधु साबित थाय छे। कारण के ज्यारे देशनी आयात वस्तु सामे संरक्षण नीति अपनावे अने तेना प्रतिकार रूपे अन्य देशों पण देशनी निकासनो बहिष्कार करे, अगर संरक्षण जकात नाखे तो आ देशोना निकास उद्योगों बंद पड़शे अने परिणामे आयात प्रतिबंध द्वारा जेटली रोजगारीनी तको ऊभी थई हती तेथी वधु निकासना उद्योगों पड़ी भांगता बेकारीमां पण शुं थशे? वधारो थयेलो आपणने जोवा मळशे। एटले के निकासो उपर उद्योगोने विपरीत असर थती जोवा मळशे। पछी छे मर्यादित स्वरूपनी बेकारीनुं निवारण। संरक्षण जकात नीति द्वारा मौसमी बेकारी निवारी शकाती नथी। आज रीते कामचलाउ बेकारी पण विकसित देशोना संदर्भमां अनिवार्य छे, कारण के केटलाक जूना उद्योगो नाश पामीने केटलाक नवा उद्योगो विकसे छे। आथी बेकारी निवारवा माटे संरक्षण नीति करता टेक्निकल तालीम आपवानो मार्ग वधु उत्तम छे। व्यापार चक्रीय बेकारी निवारवा माटे जकात थोड़ो फाळो आपी शके तेम छे, जो के आम करवाथी कामचलाउ लाभ मळे छे पण तेनी सामे मुक्त व्यापारथी मळनारो लाभ जतो करवो पड़े छे। ओके, यांत्रिकरण अवरोधे छे। आवी संरक्षण नीतिना परिणामे देशमां उद्योगोनुं आवतुं यांत्रिकरण अने वैज्ञानिक दृष्टिबिंदु अवरोधाय छे। परिणामे
आर्थिक विकास मंद बने छे, जे रोजगारीनी तकोनुं सर्जन पण मंद बनावे छे। विश्व मंदीमां निष्फळता। कोई एक देश पूरती मंदी मर्यादित होय त्यारे आ नीतिथी रोजगारी वधारी शकाय छे। ज्यारे विश्व मंदी होय त्यारे आ नीति द्वारा रोजगारी वधारवामां सफळता निवडती नथी। आथी ज प्रोफेसर केन्सना मते मंदीना समयमां बेकारी निवारवा माटे संरक्षण नीति करता जाहेर खर्चनी नीति वधु इच्छनीय जीवी गणवामां आवे छे। ओके, पछी छे टूंका गाळा माटे लाभ। जकात संरक्षण द्वारा बेरोजगारीने घटाड़ाना लाभने टूंका गाळानो छे, परंतु आनी सामे विश्वनी टेक्नोलॉजिकल प्रगतिना लाभथी देश वंचित रही जाए ते सौथी मोटो गैरलाभ छे। आज रीते संरक्षणथी बेरोजगारी घटाड़ाना सामे लाभनी सामे देशनी प्रजाने वधु किंमत चूकवी पड़े छे, ते सौथी मोटो गैरलाभ गणवामां आवे छे। आथी बेरोजगारी घटाड़वा घणा अर्थशास्त्रीओ जकात द्वारा संरक्षण आपवा करता श्रमिकनी उत्पादकता वधारवा तथा उद्योगोने सहाय अपनाववा पगलाने सौथी वधारे व्याजबी गणे छे। माळखागत बेकारी। उद्योग संरक्षण आपवा माटे माळखागत बेकारी दूर थई शके नहीं। माळखागत बेरोजगारी घटाड़वा तो श्रमिकोने शिक्षण अने तालीमनी सगवड़ आपी श्रमिक उत्पादकता ने वधारवानो मार्ग ज उत्तम छे। श्रमनी मांग वधारवा श्रम सिवाय उत्पादनना अन्य साधनोनो पुरवठो वधारवानी पण जरूर पड़े छे। अने अन्य साधनो कया? जमीन, मूड़ी अने नियोजन, तेमनो पुरवठो पण आपणे वधारवानी जरूर ऊभी थाय छे, जे संरक्षण नीतिथी वधारवुं शक्य होतुं नथी। અહીંયા આપણી સંરક્ષણની રોજગારીની દલીલો પૂર્ણ થાય છે, અને હવે વારો આવે છે કોનો? સંરક્ષણની ઔદ્યોગિકરણની દલીલો। આઈ નો વેરી લેન્ધી ક્વેશ્ચન, પરંતુ આ પોર્શન હવે નાનો છે, સો બોર થયા વગર થોડો હજુ વિડીયો તમે જોઈ લેજો તો તમને આ કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય। ઓકે, સંરક્ષણથી ઔદ્યોગિકરણ કેમ શક્ય બને તો એની અંદર પણ તમને પોઈન્ટ્સ મેં અહીંયા આપેલા છે। સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે કે તમામ ઉદ્યોગોની સ્થાપના મુક્ત વેપારની નીતિથી દેશમાં અમુક જ ઉદ્યોગોનો વિકાસ થશે। આથી દેશમાં અસંતુલિત ઔદ્યોગિકરણ થશે, પણ કેવું થશે? અસંતુલિત ઔદ્યોગિકરણ થશે। આને બદલે સંરક્ષણ નીતિ અપનાવી તમામ પ્રકારના ઉદ્યોગો સ્થાપી દેશના ઉદ્યોગોમાં આપણે શું કરી શકીએ છીએ? વૈદ્યકીકરણ લાવવામાં આવશે તો સંતુલિત ઔદ્યોગિક વિકાસ થઈ શકશે। ઓકે, એટલે કે તમામ ઉદ્યોગોની સ્થાપના। પછી છે પાયાના ઉદ્યોગોને વિકસાવવા। આજના વિકસતા દેશોમાં ઔદ્યોગિકરણની ઇમારતના પાયો તૈયાર કરવા માટે લોખંડ, પોલાદ, પેટ્રોલિયમ, કોલસો વગેરે પાયાના ઉદ્યોગો નાખવા જરૂરી છે। આ ઉદ્યોગો વિકસાવવા હોય તો વર્ષોના જામી ગયેલા વિકસિત દેશના પાયાના ઉદ્યોગો સામે દેશના આવા ઉદ્યોગોને જકાતનું રક્ષણ આપવામાં આવે તો જ આ ઉદ્યોગો વિકસી શકે છે। આવા ઉદ્યોગોનો વિકાસ થાય તો જ ભવિષ્યમાં મૂડી સાધનો માટેનું વિકસિત દેશો પરનું અવલંબન ઘટાડી શકાય છે। ઓકે, એના પછી છે બજારનો લાભ લેવા માટે। દેશના ઉદ્યોગોને રક્ષણ આપવાથી આંતરિક સંરક્ષિત બજારનો લાભ નવા ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપશે। વિદેશી મૂડી પણ ઔદ્યોગિકરણની આ પ્રક્રિયામાં મદદરૂપ થશે। નંબર 4 છે સમતોલ ઔદ્યોગિકરણ। દેશમાં વેપાર ચક્રીય ઘટનાના સામે રક્ષણ આપવા સમતોલ ઔદ્યોગિક વિકાસ જરૂરી છે। દેશમાં વિવિધ ઉદ્યોગો હોય તો વિદેશોની મંદી કે તેજીની અસરો સામે રક્ષણ મળી શકે છે। દેશમાં સમતોલ ઔદ્યોગિકરણ સંરક્ષણ દ્વારા કરાયેલું હોય તો આ ઉદ્યોગો પારસ્પરિક માંગ ઊભી કરી વિકાસ સાધી શકે છે તથા ભવિષ્યનું વિદેશો ઉપરનું અવલંબન પણ શું કરી શકાય છે? ઘટાડી શકાય છે। મર્યાદિત સાધનોનો ઉપયોગ। દેશમાં
ઉદ્યોગોને સંરક્ષણ આપીને વિવિધ ઉદ્યોગોનો વિકાસ શક્ય બનતા દેશના સાધનો એટલે કે મર્યાદિત સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઇષ્ટતમ એટલે કે બની શકે તેટલો વધારે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તેજી અને મંદીમાં રક્ષણ. દેશમાં સંરક્ષણ દ્વારા વૈવિધ્યયુક્ત સમતોલ વિકાસ થતો હોય તો અર્થતંત્રની તેજી મંદીના આંચકા સહન કરવાની શક્તિ પણ શું થશે? વધશે. ઓકે. મૂડી અને ટેકનોલોજીનો લાભ. દેશમાં ઉદ્યોગોને સંરક્ષણ આપવામાં આવે ત્યારે આયાત અવેજીકરણના ઉદ્યોગોમાં વિદેશી રોકાણકારોને રોકાણ કરવા પ્રોત્સાહન મળે છે અને આથી પછાત દેશોમાં મૂડી અને ટેકનિકલ જાણકારીનો લાભ વિકસિત દેશોમાંથી પ્રાપ્ત થાય છે અને પરિણામે ઔદ્યોગિકરણ પણ કેવું બને છે? શક્ય બને છે. ઓકે. ખેતી અને ઔદ્યોગિક વિકાસ. વિકસતા દેશોમાં ખેતી અને ઉદ્યોગોનો વિકાસ એકબીજાને પૂરક છે. પૂરક એટલે કે એકબીજા માટે ઘણો બધો ઉપયોગી છે. ખેતીના વિકાસ માટે જરૂરી સંસાધનો પૂરા પાડવા માટે દેશમાં વૈવિધ્યયુક્ત ઔદ્યોગિકરણ અનિવાર્ય છે. દાખલા તરીકે ખેતક્રાંતિ માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતીના આધુનિક ઓજારો પૂરા પાડવા આવા ઉદ્યોગોને સંરક્ષણ આપીને પણ વિકસાવવામાં જરૂરી છે. ઓકે. એના પછીનો પોઈન્ટ, જે છેલ્લો પોઈન્ટ છે આપણા આ ચેપ્ટરનો, એ છે સંરક્ષણથી ઔદ્યોગિકરણની મર્યાદા. તો એમાં આપણને ક્લિયરલી કીધું છે, સંરક્ષણ ઔદ્યોગિકરણ માટે દલીલ હેબલરે બિન આર્થિક ગણાવી છે. કોણે ગણાવી છે? બિન આર્થિક હેબલરે, પ્રોફેસર હેબલરે બનાવેલ છે. ઓકે. આ દલીલમાં તેમણે આર્થિક કરતાં રાજકીય આપણું વધુ લાગ્યું છે. એમને એવું લાગે છે કે રાજકીય પણ કેવું લાગે છે? વધારે લાગે છે. આપણું નથી પરંતુ રાજકીય પણું છે, એ યાદ રાખજો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે ફરી એકવાર. અર્થતંત્રના મર્યાદિત સાધનોને અગત્યનું ક્રમ પ્રમાણે ઉદ્યોગો અને ફાળવણી કરવાનો પ્રશ્ન ખૂબ જ જટિલ છે. આવા સંરક્ષિત ઉદ્યોગો ભવિષ્યમાં પગભર ના થઈ શકે તો સાધનોનો દુર્વ્યય થવાનો પણ ભય રહેલો છે. બધા દેશોએ આ રીતે વિચાર કરે તો આંતરરાષ્ટ્રીય વેપાર મર્યાદિત બની જાય તથા તુલનાત્મક લાભ પણ મેળવી શકાય નહીં. ઓકે. સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 ઓફ ચેપ્ટર નંબર 3 પૂર્ણ થાય છે અને અહીંયા આપણો ચેપ્ટર નંબર 3 પણ પૂર્ણ થાય છે. આઈ નો આ ક્વેશ્ચન ઘણો લેન્ધી હતો, ઓલમોસ્ટ 33 મિનિટ ઉપર થઈ ગયેલો છે આ વિડીયો. તો એનો મતલબ છે કે ઘણો લાંબો વિડીયો છે, લાંબો ક્વેશ્ચન છે. અહીંયા તમે ફક્ત તમને પોઈન્ટ્સ સમજાયેલા છે. ઓકે. જો ઓફલાઈન હોત તો આના માટે ઓછામાં ઓછો 1-1.5 કલાક જઈ શકતો, પણ આપણે હવે પોસિબલ નથી, એટલા માટે વિડીયોથી જેટલું પોસિબલ બની શકે એટલા પોસિબલી ઇઝી બનાવવાનો પ્રયત્ન કરેલો છે અને સાદી સિમ્પલ લેંગ્વેજનો પણ ઉપયોગ કરેલો છે. ઓકે. સ્ટીલ જો તમને કોઈ પણ પોઈન્ટ છે કે જેની અંદર તમને ખબર ના પડી હોય તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ઓકે. થેન્ક યુ વેરી મચ ફોર ક્વેરીઝ. યુ કેન મેલ મી, તમે મને મેલ કરી શકો છો ઓન sankalplearn@gmail.com અને તમે મને વોટ્સએપ પણ કરી શકો છો 8780505433 ઉપર. ઓકે. સો અહીંયા આપણો ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થાય છે. ઓકે. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ચેપ્ટર નંબર 4. ટિલ ધેન રીડ હાર્ડ સ્ટડી હાર્ડ. બાય બાય. ટેક કેર.